બારડોલી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિજિલન્સની તપાસ શરૂ થતા બાંધકામ પરવાનગી અને આકારણીનું કામ કરતા વચેટિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે। બારડોલી નગરપાલિકામાં બાંધકામ અને આકારણી બાબતે ભ્રષ્ટાચારના મામલે ગાંધીનગર વિજિલન્સની ટીમે ચીફ ઓફિસર કોમલ ધીનૈયાને અને કર્મચારી પંકજ પટેલની પૂછપરછ શરૂ કરતા પાલિકા પરિસરમાં તેમજ બાંધકામ પરવાનગી અને આકારણીમાં વહીવટ કરતા વચેટિયામાં ફફડાટ વ્યાપી ગયો છે। બારડોલી નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી બાંધકામની પરવાનગી અને આકારણીને લઈને મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની બૂમ ઉઠી છે। અનેક ગેરકાયદેસર બાંધકામોની આકારણી કરી આપવા માટે વચેટિયાઓ મારફત મોટી રકમ ઉસેટવામાં આવતી હોવાના આક્ષેપો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે। દરમિયાન આ મામલે ઉચ્ચ સ્તરે અનેક ફરિયાદ કરવામાં આવતા મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે, જેના આધારે ગાંધીનગરથી વિજિલન્સ અને સુરત પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર કચેરીની ટીમ બારડોલી નગરપાલિકા પહોંચી હતી, જ્યાં તેમણે બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ ધીનૈયા તથા કર્મચારી પંકજ પટેલ તથા અન્ય કર્મચારીઓને બંધ બારણે પૂછપરછ શરૂ કરી હતી। લગભગ 4 કલાક સુધી બંધ બારણે પૂછપરછ ચાલતા નગરપાલિકાના કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો। એટલું જ નહીં, નગરપાલિકામાં બાંધકામ પરવાનગી અને આકારણી કરવા માટે અધિકારીઓ સાથે મળી લાઇઝિનિંગનું કામ કરતા કેટલાક વચેટિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। જોકે અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો અને ફરિયાદ હોય કયા મુદ્દે તપાસ ચાલી રહી છે તે અંગે હજુ સુધી તપાસ અધિકારીઓએ કોઈ ફોડ પાડ્યો ન હતો।